તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાજુભાઈ ડોડિયા, જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ખેડૂત મિત્રો, ફરીથી એક ખેડૂત છે, આપણે અગાઉ વાત કરી હતી, એક ખેડૂત છે ને લસણના પાકમાં ડીપકે પ્લસનો યુઝ કર્યો છે. આપણે વાત કરી હતી, એક સકરીયાનો વિડીયો બનાવીમાં આપણે વાત કરી હતી. તો એવી રીતે આપણે આજે આ લસણ જોવા આવ્યા છીએ. તો આ લસણની તમે જોશો તો સાઇઝ બહુ સારી થઈ છે, જોઈ શકો છો. આ ખેડૂત છે ને ઉપયોગ કર્યો છે એ પણ આપણને આગળની માહિતી આપશે, એને આ વાપરવાથી કેવો ફાયદો થશે, કેટલા વર્ષથી લસણ કરશે એની પણ આગળ માહિતી આવશે, અને કયા ગામમાં પણ એનું ગામ કયું છે એ પણ આગળ માહિતી આપશે. બીજું એ કે ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ એવી છે કે કોઈ પણ પાકમાં સહેલા પાકવાની વાર હોય તેમાં આ પ્રોડક્ટ હાલે છે. એમાં બાજરી છે કે તમે કોઈ પણ પાક બનાવ્યો હોય, ઘઉં છે, ચણા છે. ઘઉં ચણા તો અત્યારે બધા ખેડૂત મિત્રો પૂરા થઈ જાય, પણ અત્યારે મેઇન પાકમાં આપણે જોઈએ તો અત્યારે ઉનાળો વાવેતરમાં ઘણાને મગફળી છે અને બાજરી પણ હશે. અને ઘણા ખેડૂત મિત્રો છે પાસ્ત્રી મધમાં ડુંગળી માટેનો રોપ બનાવે છે, કાજીનો રોપ, તો એમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. બાગાયતમાં તમે કેળા બનાવ્યો હોય, આંબા છે કે કોઈ પણ પાક બનાવ્યો તો એમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. રિઝલ્ટ સારો છે, જેવું લસણમાં રિઝલ્ટ સારો હોય છે એવું કોઈ પણ પાકમાં આનું રિઝલ્ટ આવે છે. તો આનો વાપરવાનો સમય ખેડૂત મિત્રો એક મહિનો, મતલબ તમારો પાક વાર હોય ત્યારે આપી દેવાનું, એટલે આનું રિઝલ્ટ સારું. પાણી સાથે પાવાનું છે. આપણે ઘણા ખેડૂત મિત્રો છે પર્સનલી ફોન કરશે, કોમેન્ટમાં પણ લખે છે, તો આપણે સંપૂર્ણ માહિતી, ડ્રીપકન કઈ રીતે યુઝ કરવો એ પણ માહિતી. હવે આ વસ્તુ છે ખેડૂતને વાપર્યા પછી કેવું લાગ્યું છે આ લસણના પાકમાં એની માહિતી લઈ આવ્યું. સીતારામ, સીતારામ, હવે એક તમારું નામ બોલો. મારું નામ વલ્લભભાઈ ડોડિયા. ગામ? ગામ બોરડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હા, જિલ્લો ભાવનગર. હવે તમે પેલા તો આ લસણ છે આ વર્ષે પેલે એવું બનાવ્યું છે કે? ના ના, લસણ તો અમે ઘણા સમયથી બનાવીએ છીએ. અંદાજે કેટલા, 5 વર્ષ કે વધારે? 5-6 વર્ષ થઈ ગયા. 5 વર્ષથી લસણ બનાવો છો? હા. તો આ વસ્તુ તો તમને તમારા, મતલબ આ ભાઈ છે ગોરખી, એને કીધું હતું કે આ વસ્તુ વાપરી છે, સકર એમ વાપરી હતી. હા, વાપરી છે આપણે. અને ખેડમી તો આપણે પણ આગળ વાત કરી શકો ને વિડીયો બનાવ કે એક ભાઈ છે ને લસણમાં, મતલબ માં ઉપયોગ કરવા માટે ભાસ્કરભાઈનો વિડીયો બનાવ્યો હતો, એમાં આપણે વાત કરી હતી. તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું આ ડીપ કે પ્લસ નું? નહીં, આ ડીપ પ્લસ નું તો સારામાં સારું રિઝલ્ટ છે કે કદમાં પણ વધારો છે ને મૂળનો પણ વિકાસ હતો સારામાં સારો, ને આપણે બે પાન પાવાની વાર હોય ત્યારે પાયેલું હતું. તો આ કદી તો ખેડૂત મિત્રો આપણે વાત કરી છે, એટલે 2 મહિના, એટલે મહિના જેવો અંદાજે સમય. હા, તો આ વસ્તુ સારી છે, સારામાં સારી. બીજા ખેડૂત મિત્રો હોય, મતલબ આપણે આગળ વાત કરીએ, હજી આ અત્યારે તો આપણે જોઈએ તો બાજરી અને મગફળી નું વાવેતર વધારે થયું છે તળાજા એરિયામાં, અને તલના પાકમાં પણ યુઝ કરી શકે છે. આપણે ખેડૂત મિત્રો બોલતા ભૂલી ગયા છે, તલના પાકમાં પણ હાલે, એક મહિનાની વાર હોય તમારા પાકવાની ક્યારે, તો આ મતલબ આ વસ્તુ સારી છે. બીજા ખેડૂત મિત્રો ઉપયોગ કરે તો રિઝલ્ટ સારું આવશે. સારું આવશે, જોઈ શકો છો ખેડૂત મિત્રો. હવે એક આપણે આ ભાઈને પણ પૂછીએ ને કેવું રિઝલ્ટ લાગ્યું છે. તમે આ મતલબ માં તમારા કુટુંબી છે જોવા આવ્યા છે, તો તમને કેવું લાગ્યું ડીપ કે પ્લસ નું રિઝલ્ટ લસણ વાપરવાથી? આનું રિઝલ્ટ સારું આવ્યું છે, બહુ સારું છે. ખેડૂત મિત્રો બીજા વાપરે તો સારું રહેશે, બીજા વાપરે. હા, હો, સારા. તો આ મતલબ આ ખેડૂતનું કેવું છે 5 વર્ષથી